રાઘોડા રણ વિસ્તારમાં શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે અલગ અલગ જગ્યાએ બસ શાળા મૂકીને બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે અલગ અલગ જગ્યાએ બસ મૂકવાના બદલે એક જ જગ્યાએ ચાર બસો, એવી રીતે આખા રણ વિસ્તારમાં ત્રણ જગ્યાએ ચાર ચાર બસો મૂકી છે અને એવી જાહેરાત કરી હતી કે આ બસ શાળાની આજુબાજુ 15 કિલોમીટર સુધીમાં રહેતા બાળકોને લાવવા લઈ જવા માટે ગાડીની વ્યવસ્થા કરવામાં આવશે। પરંતુ બસ મૂક્યાને 25 દિવસ થઈ ગયા છતાં તંત્ર દ્વારા કોઈ જ વાહનની વ્યવસ્થા ન કરાતા ધોરણ 1 થી 5 સુધી ભણતા નાના બાળકોને આવી ઠંડીમાં આટલે દૂર સુધી ચાલતા જો મુશ્કેલી ભર્યું હોય, બાળકો અભ્યાસ માટે જઈ શકતા નથી। શિક્ષકો તો સ્કૂલના ટાઈમ મુજબ આવી જાય છે, જ્યારે નજીકવાળા આવે છે દૂરના આવતા નથી। શિક્ષકે જણાવ્યું હતું કે અહીંયા મૂકવામાં આવેલી ચાર બસોમાં નજીક રહેતા માત્ર 11 બાળકો જ આવે છે અને બીજાને આ શાળા દૂર પડતી હોય આવતા નથી। આ અંગે 11 આયોએ જણાવ્યું હતું કે આવી ઠંડીમાં નાના બાળકો એટલે દૂર ચાલીને કેવી રીતે શાળાએ જાય, માટે તંત્ર દ્વારા દર વર્ષની જેમ અલગ અલગ જગ્યાએ બસો મૂકે છે તેમ બસો મૂકવી જોઈએ, અથવા તો બાળકોને લાવવા લઈ જવાની વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ, જેથી તમામ બાળકો ભણવા જઈ શકે। હવે માર્ચ મહિનામાં પરીક્ષા આવશે, અમારા બાળકોને ભણવું છે, પરંતુ તંત્રના વાંકે અમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। તંત્ર દ્વારા જો કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અમારા બાળકોનું વર્ષ બગડશે। હવે અમે દૂરથી છોકરાને મોકલો આપી બરાબર, તો સરકારને વિનંતી કે થોડીક બસો આ સેટી પડે છે તો કંઈક વ્યવસ્થા કરે, કાં તો લેવા મોટરું મૂકે અને કાં તો કંઈ નજીક કરે સરકાર, એટલી અમારી વિનંતી છે। અને અહીંયા એક પોઈન્ટ ઉપર ચાર બસો મૂકવામાં આવેલી છે અને 1 થી 5 ધોરણના લગભગ 11 બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે આવે છે અને 7 થી 8ના 5-6 બાળકો આવે છે, પણ એક જગ્યાએ બસો મૂકેલી છે એટલે નજીકના જે અગરિયાઓ જે છે એ પોતાના બાળકોને અહીં મોકલી શકે છે, પણ દૂરથી જે બાળકો રહેશે, જેમના ઘર દૂર આવેલા છે, એ બાળકોને અહીંયા પહોંચવામાં મુશ્કેલી પડે છે, એટલે એ હજુ શાળા સુધી આવતા નથી। ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવાની કંઈક વાત ચાલે છે, પણ હજુ સુધી વ્યવસ્થા શરૂ થયેલી નથી, તો આના માટે કા બસ થોડીક દૂર દૂર મૂકવી જોઈએ કે એવી કોઈક વ્યવસ્થા કરવી જોઈએ, કાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ચાલુ કરવી જોઈએ તો બધા બાળકો શાળાએ આવી શકે।